થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરમાં એક પોલીસકર્મીએ પરિવારનું અપહરણ કરી રૂપિયા પડાવ્યાની ઘટના બની હતી. ત્યારે વધુ કે આવી જ ઘટના સુરત શહેરમાં સામે આવી છે, જેમાં સુરત શહેરમાં રૂપિયા વ્યાજે ફેરવતા કંટ્રોલ રૂમના પોલીસકર્મીએ કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજ પર વેપારીને 8 લાખ ઉછીને આપ્યા હતા. જ્યારે વેપારીએ રૂપિયા પાછા આપી દસ્તાવેજ પરત માંગ્યો ત્યારે પોલીસકર્મીએ તેની પાસેથી રૂપિયા 50 લાખ પડાવી લીધા હતા. જમીનનો દસ્તાવેજ ન કરી આપી અને 50 લાખ ગબન કરનાર પોલીસકર્મી કમલેશ ચંદુ અવસુરા સામે હીરા વેપારીએ ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે પોલીસકર્મી કમલેશ ચંદુ અવસુરા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ સમગ્ર મામલાનો એક સ્ટિંગનો વિડીયો પણ સામે આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.